नत्वा शंभम शिवम ब्रह्म नागेशः कुरुते सुधीहि बालानां सुखबोधाय परिभाषेन्दु शेखरम्। नमो नमः सर्वेभ्यः सादरं जय श्री कृष्णः। सर्वेषां व्याकरण जिज्ञासूनां कृते परिभाषेन्दु शेखरनी अंदर जे अक्षांक परिभाषा आपणे जोई छे, नवे बासठमी परिभाषा आम जोईए तो बहु नानी छे, खाली एक अवतरण जोई लो के पूर्वम ही अपवादाः अभिनिवेशन्ते पश्चात उत्सर्गः। કારણ કે લોકમાં જવું તો એ અપવાદ એટલે આપણાથી વડે, કારણ કે પેલા એ બેસે એનો પેલો પ્રવેશ થાય પછી આપણો પ્રવેશ થાય, એ પેલા બેસે પછી આપણે બેસીએ, એ પેલા જમે પછી આપણે જમીએ, એનું યા છે। એટલા માટે કહે છે કે પૂર્વમ હી અપવાદાહ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાહ, આપણે ઉત્સર્ગ જેવા છે એ સામાન્ય આગળમાં અમે, કારણ કે બધે લાગતું હોય, એમ થાય કે ફલાણું છે તો ભલે એ લાગી લે, ન લાગે તો, એટલા માટે અપવાદ શાસ્ત્ર જે જે છે ભલે નહીં ઉપસે વાત અલગ છે, કારણ કે આદગુણ રુધિરે છે, રુધિરે છે જ્યાં લાગે ને આદગુણ લાગે છે, બધે રુધિરે છે બધે આદગુણ લાગી જાય તો રુધિરે છે શું જરૂર છે, જ્યાં અકસ્મ દીર્ઘ લાગે ને કા ઇકોન જે લાગે ને કે આદગુણ બે લાગી જાય તો કશો દીર્ઘ ક્યાં લાગે કયો છે, એટલે બધાનો ક્રમ આવવો જોઈએ। આજે કંઈ બધાને લઈને ચાલવાનું આજે કંઈ વ્યાકરણ શીખવાડે છે આગળમાં, અમે કારણ કે એકથી કંઈ નથી આગળમાં, અમે સર્વે ભવંતુ સુખિનઃ, આ જે કંઈ ભાવ છે આ વ્યાપક ભાવ પાણિનીય વ્યાકરણની અંદર છે, તો આ પરિભાષા છે કે પૂર્વમ હી અપવાદાહ અભિનિવિશંતે કે પ્રવિશંતિ પશ્ચાત ઉત્સર્ગાહ, એટલે અપવાદ જે સૂત્રો છે એ પહેલાં વહેલા પ્રવેશ કરે, રુદ્રે છે ન લાગે તમે યાદગુણ લગાડો, બસ રુદ્રે છે ન લાગતું ધા, બાકી તો સ્વાભાવિક છે કે રિયે પ્રવેશ પ્રાપ્ત ના તો રિયા, એટલા માટે આની અંદર કહે છે કે જેવી રીતે અવતરણ એક સામાન્ય જોઈ જાવ, નનુ દધતી દધાતી ધત્તઃ દધતી, જો ત્યાં દિગંધનો ધાતુ છે દુધાય ધારણ પોષણ્યો ધા ધાતુ છે ધા ધા દધા, આવડો ઝી આવી ગયો સપલુક થઈ ગયો આગળ સપસલુ થઈ ગયો આગળમાં, મેં ધા વત્તા લતલકાર છે ઝી કરી નાખો અને જી કર્યા જી કરી નાખો દધા વત્તા જી કરી નાખો, હવે જીના સ્થાનમાં એક જોનત પ્રાપ્ત રહીને એક બાજુ રહીએ અધ બેસતા, જીના સ્થાનમાં એક અતાદેશ થાય અને જીના સ્થાનમાં અંતાદેશ કરે, બરોબર છે, કારણ કે જોનત માટે તો જાજા બધા છે, જોનત વ્યાપક છે કારણ કે બધે એનો પ્રવેશ થાય છે, પણ અધ બેસતા જ નથી લાગતું, અભ્યસ્ત સંજ્ઞા કરવી પડે ધા ધા ઉભે અભ્યસ્ત, એટલા માટે ધા ધા દધા ધા ધા ધ ધા દધા વત્તા જી છે અભ્યસ્તથી કરે જી છે, હવે જીના સ્તરમાં એક બાજુ જોનત પ્રાપ્ત રહીને એક બાજુ લાગે અધભ્યસ્તા અતાદેશ ને એક બાજુ અંતાદેશ, તો આવી રીતે ખાલી વાંચી જાઓ નનું, કારણ કે નનું તો હશે જ પેલો પેલો શબ્દ, નનુ દધતી ઇત્યાદો અંતરંગત્વાત અંતાદેશે અલ્વિદો સ્થાનિવત્વ અભાવાત, કારણ કે હવે સ્થાનિવત ભાવ નહીં થાય, અત આદેશો ન સ્યાત ઇતિ તદ્વૈયર્થ્યાપત્તિ, અતઃ એતસ્માત કારણાત શ્રીમાન નાગેશ આહ ગુરુતે બ્રવીતિ કથયતિ। એટલા માટે આ જોવું ન જોવું દ ધા વત્તા જી છે બધે જોનત લાગી જાય તો અધભ્યસ્ત ક્યાં લાગે કયો છે, એટલા માટે કહે છે કે જે જ્યાં અપવાદ શાસ્ત્ર છે એ અપવાદ શાસ્ત્રની પ્રવૃત્તિ થાય કે ન થાય, એટલે આપણે ક્યાંય પણ સભામાં બેસીએ તો અહીં કોઈ બેસતું નથી ને પછી આપણે બેસીએ છીએ, એટલા માટે કોઈ પણ બેસતું હોય તેને આ ન બેસવું જોઈએ, એવી રીતે જે જી છે જેના સ્થાનમાં અત આદેશ બેસે છે તો જોનત થોડીક રાહ જોવી છે,
એટલા માટે કહે છે કે પૂર્વ આ એક 62મી પરિભાષા પૂર્વમ હી અપવાદાઃ વિધયઃ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાઃ વિધયઃ અભિનિવિશંતે મુખ્યતઃ કેમ તો કે લક્ષણૈક ચક્ષુષ્કઃ લક્ષણમ નામ સૂત્રમ એકમ ચક્ષુઃ યસ્ય સઃ એટલે લક્ષણૈક અને સ્વાર્થમાં કરી નાખવાનો બાલઃ એવ બાલક લક્ષણૈક ચક્ષુષ્કઃ ચક્ષુષ્કો યપવાદ વિષયમ પર્યાલોચ્ય અપવાદ વિષયમ કે અપવાદ વિધિમ કે અપવાદ સૂત્રમ પર્યાલોચ્ય ચારે બાજુથી જોઈને તદ વિષયત્વ અભાવ નિશ્ચય ઉત્સર્ગેણ તત્તદ લક્ષ્યમ સંસ્કરોતિ કહ લક્ષણૈક ચક્ષુષ્ક એટલા માટે જોઈ લેવાનું આગળ કે અપવાદ સૂત્રો સૂત્ર છે તો એનું પર્યાલોચન કરી લેવાનું કે આવતું નથી ને આવતું હોય તો થોડુંક રહી જવાનું કારણ કે ઉત્સર્ગ સૂત્ર માટે તો જાજા બધા અવકાશ છે જ પણ અહીંયા જો દધતીમાં જો છેલ્લે અંતાદેશ થઈ જશે તો સ્વાભાવિક છે કે લક્ષિક ચક્ષુષ્ક આપણા માટેની જે કંઈ ઉપમા છે ઉપમા ખોટી પડશે એટલા માટે લક્ષણૈક ચક્ષુષ્કો હી અપવાદ વિષયમ પર્યાલોચ્ય તદ વિષયત્વ અભાવ નિશ્ચય ઉત્સર્ગેણ તત્તદ લક્ષ્યમ સંસ્કરોતી બસ એટલા માટે અપવાદનો જ્યાં જ્યાં વિષય છે એ વિષયનું પર્યાલોચન કરી જોઈને વિચારી પછી ઉત્સર્ગેણ સૂત્રેણ ઉત્સર્ગેણ વિધેના તત્તદ લક્ષ્યમ સંસ્કરોતિ અન્યથા વિકલ્પાપત્તિ ઇત્યર્થ કારણ કે બે લાગે તો શું થાય વિકલ્પથી આય લાગે ને આય લાગે જેવી રીતે આપણે આગલી પરિભાષામાં જ વાત છંદ છે જોયું હિ અપિદવા એટલે હિને અપિત કરે ને હિને પિત કરે બે આવી બીજું શું છે પિત તો છે જ કારણ કે શિપનાસનમાં જેવું એટલા માટે ઉપરના જે સંસ્કારો છે એ સંસ્કારો માટે કંઈ પણ કોઈ સીધી લીટીના વારસદારની જેમ એમાં કોઈ પણ એન્ટ્રી કરવી પડતી નથી એટલા માટે કહે છે કે તદ વિષયત્વ અભાવ નિશ્ચય ઉત્સર્ગેણ તત્તદ લક્ષ્યમ સંસ્કૃતિ અન્યથા વિકલ્પાપત્તિ અભિનિવિશંતે એટલે શું થાય આપણે તો કઈ પ્રવેશ કરતા પણ પ્રવેશ કેવી રીતે તો કે બુદ્ધ્યારૂઢા ભવંતિ કારણ કે પેલા વાળા વિચારવા બુદ્ધિમાં બધું આરૂઢ થઈ જાય આપણે જવું એટલે આખે આખો નકશો આવી જાય ભલે આપણે સિવિલ એન્જિનિયર નથી પણ નકશો આવી જાય સિવિલ એન્જિનિયર તો સ્વાભાવિક છે કે એક મકાનનો એક બિલ્ડિંગનો નકશો બનાવી શકે ને આપણે તો અહીંથી રજા નથી કંઈક જવું હોય પોરબંદર જવું હોય તો આખે આખો નકશો બનાવી લે આના પછી હું કોણ આના પછી અહીંયા ને પછી આના પછી એને એટલે વાગે પાછા એક આઈડિયા એટલા માટે આવી રીતે કહે છે કે અભિનિવિશંત ઇત્યસ્ય બુદ્ધ્યારૂઢા ભવંતિ ઇત્યર્થ અપવાદો યદિ અન્યત્ર ચરિતાર્થ ઇતિ ન્યાયસ્ય ન અત્ર પ્રાપ્તિ અંતાદેશ પ્રાપ્તિ વિષયે ચરિતાર્થ્યા ભાવાત કારણ કે જેવી રીતે આપણે જોઈ ગયા આગળ એમ કે અપવાદ છે એ આવી રીતે ક્યાં મને આવી રીતે કહે છે કે અપવાદો યદિ અન્યત્ર ચરિતાર્થ અપવાદ સૂત્ર અન્ય ચરિતાર્થ હોય એટલા માટે ત્યાં આ જે કંઈ ન્યાય છે જે કંઈ 65મી જે કંઈ આવનારી જે કંઈ પરિભાષા છે આગળમાં ત્યાં લખેલ જ છે આગળમાં એમ 65મી જે કંઈ પરિભાષા છે એને આને કારણ કે નકર તો સ્વાભાવિક છે કે કંઈક અપવાદો યદિ અન્યત્ર ચરિતાર્થ તર્યા અંતરંગેણ બાધ્યતે ક્યાંય વિષય નથી એટલા માટે કહે છે કે અપવાદો યદિ અન્યત્ર ચરિતાર્થ ઇતિ ન્યાયસ્ય તુ ન અત્ર પ્રાપ્તિ અંતાદેશ અપ્રાપ્તિ વિષયે ચરિતાર્થે અભાવ બસ આવી રીતે
કહી દીધો આગળમાં અમે, એટલા માટે કંઈ પણ વધારે જોવાની જરૂર નથી આગળ, કંઈ પણ નથી વધારે જોવાની જરૂર આગળમાં. ખાલી એક દધતી જોઈ લ્યો, પૂર્વમ હિ અપવાદાહ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાહ, પૂર્વમ હિ અપવાદાહ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાહ, અભિનિવિશંતે એટલે બુદ્ધ્યારૂઢાહ ભવંતી જેવી તે જોઈ ગયા. ફરી એક વખત જોઈ લ્યો આગળમાં, દધતી છે, દધાતી ધત્તઃ દધતી, કારણ કે ધા ધાતુ છે, લટલકાર છે, ઝી છે, પ્રથમ પુરુષ બહુવચન વિવક્ષમાં ઝી કરી નાખો, ઝી કર્યા પછી શપ, શપનો કરી નાખો શ્લુ, અને શ્લુથી દિત્વ કરી નાખો ધા ધા ધ ધા, અભ્યાસ છે ચર્ચ દ ધા, અને આગળ જી છે તો જીના સ્થાનમાં બે સૂત્રદ્વયની પ્રાપ્તિ દે, કોનાથી? એક તો એક બાજુ જ્વંતઃ, એક બાજુ અદભ્યસ્ત, અત અદ અભ્યસ્તાત, અભ્યસ્તાત પરસ્ય જેહે અદાદેશો ભવતી, મૂકી દે અભ્યસ્ત સંજ્ઞા થઈ ગઈ, કારણ કે ધા ધા દધા આપણે કરવું પડે. તો જી છે તો જીના સ્થાનમાં અત આદેશ થવો જોઈએ, અને એક બાજુ જ્વંતઃ, બસ જેના સન્મંત આદેશ થાય એ જે હોય એને અરે કંઈ નથી, એ જે હે જ હોય તો ભલે, ને જસ્ય જ હોય તો ભલે, એની અરે કંઈ તો આતામ છ. તો આવી રીતે અહીંયા બે પ્રાપ્ત રહીએ, બંને પ્રાપ્ત રહીએ, એટલા માટે કહે છે કે પૂર્વમ હિ અપવાદાહ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાહ. ઉત્સર્ગ સૂત્ર કયું છે? જ્વંતઃ. અપવાદ સૂત્ર કયું આવી ગયું? અધભ્યસ્તાત. તો દ ધાવતા અતિ, પછી આ તો લોકો ટીચે કરી નાખવાનો, એટલે રૂપની અંદર બહુ નથી પડતો, કારણ કે સ્વાભાવિક છે કે એટલું રૂપ તો પણ દધતી વ્યવસ્થિત રૂપ કરી લેવાનું, કારણ કે એવું નાની પરિભાષા છે, અને જ્યારે પરીક્ષામાં સ્વાભાવિક છે કે કદાચ 10 માર્કનું હોય તો એના માટે દધતી તમારે રૂપ કરવું પડે, કારણ કે આમ જોઈએ તો પરિભાષાની ઉપર 1.5 લીટી છે ને એના પછી 4 લીટી છે. તો આવી રીતે આ જે કંઈ 62મી પરિભાષા છે, આ 62મી પરિભાષા પૂર્ણ થાય છે. અને હવે તો આવી રીતે જોઈ લેવાનું, કંઈ પણ વધારે નથી. પૂર્વમ હિ અપવાદાહ અભિનિવિશંતે પશ્ચાત ઉત્સર્ગાહ આગળના. તો આવી રીતે આજે 62મી પરિભાષા પૂર્ણ થાય છે. અસ્તુ જય શ્રી કૃષ્ણ.